આ બધા જે ગામો છે તેના અભન ખેડૂતોને ભણ ઉલ્લુ બનાવવાના જે કંઈ બી પ્રક્રિયાઓ બધી થઈ રહી છે એની તમામ પુરાવા સાથે અમે આજે કલેક્ટર સામે રજૂઆત કરવા માટે આવ્યા છીએ અને અમને જો ન્યાય નહીં મળે તો અમે અહીંયા આગળ ધરણાને ભૂખ હડતાલ કરી દઈશું કારણ કે આ તો અમારી મિલકત બીજાના નામે બારોબાર ટ્રાન્સફર કરી દેવાની એવી બધી પ્રક્રિયાઓ આ લોકો ચાલી રહી છે અને એમાંય ઓર્ડરો કરવાના આરટીએસ કેસોની અંદર જેટલું બી કૌભાંડ જ થઈ રહ્યું છે જે પ્રમાણેના આરટીએસ નિયમોના પ્રમાણેનું થવું જોઈએ એ બિલકુલ ચાલતું નથી જે પ્રમાણે ઓલરેડી આ છેલ્લે કાકાને પહેલાં વર્ષો પહેલાં બે હજાર અગિયાર બારની અંદર જે નોંધ રદ કરાવડાયેલી હતી તે હમણાં હાલ મહિના પહેલાં એમની નોંધો પ્રમાણિત કરવાની હજુ તો કોર્ટોમાં કેસો ચાલુ છે મામલતદાર પછી નાયબ નાયબ કલેક્ટર કલેક્ટર આ તમામ આરટીએસ કેસો જે અહીંયા આગળ કેવી રીતના ચાલી રહ્યા છે કે જેને હું હદ નહીં તમારી શું માંગણી છે અમારી માંગ એ જ છે કે ભાઈ જે કંઈ બી આ ખેડૂતોને ન્યાય જ્યારે જો કોઈ કોર્ટ નહીં આપી શકતી અને તો તમે કેવી રીતે એમને આપી દો છો જાવ હાઈકોર્ટનો ઓર્ડર છે અમારી પાસે કે ભાઈ રેવન્યુ રેકોર્ડવાળા કોઈ કાળે સિવિલ મેટર ચાલતી હોય તો એ લોકો કોઈ એમાં દખલગીરી કરશે નહીં તે છતાં બી આ લોકો બીજા એલિકેશનો ઊભા કરવા માટે એ તમામ લોકો બીજા ખેડૂત બીજાનો પાયમાલ થઈ જાય એવી રીતના નવા એલિકેશનો ઊભા કરવા માટે આ લોકો અત્યારે હવે એમના નામે જગ્યા કરવાની તૈયારી કરે છે